જય સ્વામિનારાયણ. એક વખત આનંદ સ્વામીએ મહારાજની પૂજા કરી. એક શ્વેત ધોતી શ્રીજી મહારાજ પહેરીને બેઠા છે પલંગ ઉપર. મૂર્તિને ધ્યાન કરજો, છાતી કમર સુધી ખુલ્લી છે. આનંદ સ્વામીએ બહુ જ ભાવથી સાત પ્રકારના રંગ ભેળવીને સાત પ્રકારનું ચંદન બનાવ્યું છે, લીલા પીળા રંગથી. અને આનંદ સ્વામીએ મહારાજના લલાટમાં ચંદનની અર્ચાઓ કરી, ખુલ્લી છાતી ઉપર જુદા જુદા રંગ બેરંગી ચંદનથી ચાંદલા કર્યા, ભુજાઓ ઉપર ચાંદલા કર્યા, ઉદર ઉપર ચાંદલાઓ કર્યા, સુંદર રંગ બેરંગી ચંદનથી. એ સુંદર મૂર્તિ કેવી શોભતી હશે! આવી રીતે ચંદનથી શ્રીજીને શણગાર્યા પછી બધા સંતો સામે બેઠા છે, બસ જોઈ જ રહ્યા. જોતા જોતા બધાને સમાધિ થઈ ગઈ, આખી સભાને સમાધિ, બધા સંતો ભક્તો સમેત. એક મુક્તાનંદ સ્વામી, એમને સમાધિ નહોતી થઈ. શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી, સારું થયું તમને સમાધિ ન થઈ, નહીંતર અમે વાતો કોની સાથે કરત. મુક્તાનંદ સ્વામી મનમાં વિચારે કે આમને મારે શું કહેવું. પણ ઇમેજિનેશન, કલ્પના કરો કે એ દર્શનથી તમામ સંતો ભક્તોને સમાધિ થઈ હોય. આવી ઇતિહાસમાં આ ઘટના સહજાનંદ સ્વામી સાથે જ છે, બીજી ક્યાંય નથી. આવું શાંત રસનું સુખ એટલે પ્રેમાનંદ સ્વામી ગાય ઉઠે છે, વંદુ સહજાનંદ રસ રૂપ. આપણે તો જે અર્થઘટન કરીએ છીએ અથવા તો જે કંઈ ગાઈએ છીએ એ આપણા ભાવ છે. પ્રેમાનંદ સ્વામીના દિલમાં ત્યારે કે જે ભાવ હશે એ ભાવ તો એ જાણે ને બીજા ભગવાન સહજાનંદ સ્વામી જાણે. મુક્તાનંદ સ્વામીને સમાધિ નથી થઈ દર્શન કરતા કરતા. પણ સમજવાનું વિચારવાનું એ છે કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એવું ઐશ્વર્ય આપેલું કે મુક્તાનંદ સ્વામી જેને ધારે તેને ચપટી વગાડતા સમાધિ કરાવી શકે, એમને સમાધિ નથી. અને મહારાજે પણ કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેને અમે ક્યારેય સમાધિ કરાવતા નથી. એને વચને અનેકને થાય, ગોપાળાનંદ સ્વામીને વચને અનેકને સમાધિ થાય. નાના નાના બાળકો સમાધિના સ્વતંત્ર અવસ્થા પામે. મુક્તાનંદ સ્વામીને વચને અનેકને સમાધિ થાય. વિચારો કે આવો શાંત રસનો લાહવો લૂંટાયો હોય એવો પણ આ પ્રસંગ સહજાનંદ સ્વામીના જીવનમાં છે. જોતા જોતા બસ શાંત રસ મૂર્તિ કેવી હશે કે સમાધિ થઈ જશે.